फिजिक्स 302 अंदर आप सौनु स्वागत है। अपने फिजिक्स 302 अंदर तीजा नंबर यूनिट एम अपने तीजू चैप्टर यामाक्स पद्धति रूपांतर आ एक नानू चैप्टर है। आ चैप्टर पूरु थशे आज आपने तो एना पछी हवे नेक्स्ट लैक्चर थी आपने बे यूनिट बाकी रहेशे 301 में एक 302 में एक तो ये आपने आराम थी पूरु करीशो। अने आपने हाल तो यूट्यूब पर आज ने काले रहेशे अने बुधवार थी आपने फाइनली वेब एक्स पर चालू कर देवानुं होय जेनी लिंक तमारे जोई लेवानी आपने वेबसाइट पर कॉलेज नी जी वेबसाइट होय एना उपर तमे जोई लेजो। तो एना उपरथी तमारे लिंक थी डायरेक्ट जेते टाइम टेबल प्रमाणे जेते सरनी लिंक होय ए प्रमाणे एमनुं लेक्चर एटेंड करवानुं। ओके तो पहला तो आ यामाक्स पद्धति रूपांतरण शुं छे। तो यामाक्स पद्धति तो तमने खबर है कार्टिजियन का यामाक्स पद्धति। ओके कार्टिजियन एटले तमारे एक्स वाय जेड ने करस्पोन्डिंग एना पछी तमारे गोलीय याम पद्धति आवे आर थीटा फाय अने छेल्ली आवे नळाकारी याम पद्धति आर फाय आर थीटा झेड। शुं आवशे आर थीटा झेड अथवा आर फाय झेड। ओके तो आ यामाक्स पद्धति त्रण प्रकारनी है। तो एने एक बीजामां चेन्ज कार्टिजियन याम पद्धति नळाकारनी अंदर नळाकारनुं गोळियोमां गोळियोनुं कार्टिजियन तो एकबीजा साथे कई रीतना संबंध दर्शावे। तो पहला तो आपणे यामाक्स पद्धति सौ प्रथम तो कही थी तो के कार्टिजियन याम पद्धति एना उपरथी पछी आपणे अलग अलग यामाक्स पद्धतिनी वात करी थी। तो आ बधी जी पद्धति एमां एकबीजामां रूपांतरण कई रीतना करवुं एनी वात अहींया करवानी छे। तो एना माटे तो सौ प्रथम तो तमे वक्रेखीय याम पद्धति कर्वीलियर कोओर्डिनेटनी वात करवानी। तो एना अंदर शुं आवे तो तमारे एक કોઈપણ યામ પદ્ધતિ હોય ગોળીય યામ પદ્ધતિ ધારો કે આર થીટા ફાય હે તો અથવા તમારે નળાકારી યામ પદ્ધતિ આર ફાય ઝેડ અથવા આર થીટા ઝેડ હે તો એની અંદર જે તમારે આર થીટા ઝેડ એકબીજાને ત્રણેય ત્રણ કેવા પરપેન્ડિક્યુલર એટલે કોઈ સમતલમાં નથી તો ત્રણેય ત્રણના સમતલ અલગ પડે તો આ સમતલને તમે નું છેદન બિંદુ લેશો તો એનું એક ઉગમ બિંદુ મળશે। શું મળશે? ઉગમ બિંદુ મળશે। તો આ સમતલોના કારણે એના અંદર શું મળશે? વક્રતા જોવા મળે। શું મળે? વક્રતા। એ એક રેખીય કે ટાઈપનું મળશે નહીં, અહીંયા વક્રીય કોઓર્ડિનેટ મળે એટલા માટે આપણે એને વક્ર રેખીય યામાં પદ્ધતિ કહેવામાં આવે છે। એમાં કોઈ પણ એક ચળ બદલાતા હોય બીજા બે અચળ હોય એક એકની અંદર શું થશે? ચેન્જિંગ થશે એને કરસ્પોન્ડિંગ આપણે એને મેજર કરીએ જો બેમાં ચેન્જિંગ થાય એક અચળ રહે તો એ રીતના એના સમીકરણ મળશે। જો ત્રણે ત્રણ બદલાતા હોય તો આખી યામ પદ્ધતિ કઈ રીતના બદલાય એની વાત કરવાની। ઓકે તો સૌ પ્રથમ તો આપણે કાર્ટિઝિયન યામ પદ્ધતિની વાત કરીએ। તો કાર્ટિઝિયન યામ પદ્ધતિની અંદર આપણે ધારો કે એક્સ વાય અને ઝેડ ત્રણે ત્રણ સમતળ હોય ઓકે તો ત્રણે ત્રણ અચળ એકબીજાની સાપેક્ષમાં તો ત્રણને છેદન બિંદુ લઈએ સમતલનું તો આપણે ઉગમ બિંદુ 0 0 0 મળશે। ઓકે તો એની સાપેક્ષમાં આપણે કોઈ થ્રી ડાયમેન્શનમાં એક બિંદુ P લીધું જે એના બિંદુ આપણે એક્સ વાય ઝેડ છે। શું એ X1 Y1 અને Z1 છે। ઓકે તો તમને કાર્ટિઝિયન યામ પદ્ધતિના એકમ સદિશો પણ ખબર હે આઈ જે અને કે પોલાર માટે હોય ER Eθ અને EZ Eφ અને નળાકાર માટે ER Eθ અને EZ એ આપણે મેજર કરવા હોય એ કઈ રીતના તમને મળે પરંતુ એના અંદર આપણે એકમ સદિશો ફિક્સ જ છે આઈ જે અને કે જેટલા મળે। ઓકે તો અહીંયા આપણે જે આઈ જે અને કે એના શું દર્શાવે એકમ સદિશો દર્શાવે એ પણ એકબીજાને કેવા હશે પરપેન્ડિક્યુલર તો એનો DS કેટલો મળશે તમને તો એનું ક્ષેત્રફળ કેટલું મળે DS તો એ DX એક્સ ડાયરેક્શનમાં DX ઇન્ટુ એનો સદિશ એકમ સદિશ આઈ કેરેટ વત્તા વાય ડાયમેન્શનમાં DY ઇન્ટુ J કેરેટ અને ઝેડ ડાયરેક્શનમાં DZ ઇન્ટુ K કેરેટ એટલે એક્સ વાય ઝેડને કરસ્પોન્ડિંગ આપણે એનો DS ઘટક મળશે ક્ષેત્રફળનો। ઓકે તો એ પી બિંદુને ક્ષેત્રફળ લઈએ તો એક્સ વાય અને ઝેડની અંદર એના અંદર શું ચેન્જિંગ થાય પી બિંદુમાં આપણે થ્રી ડાયમેન્શનમાં તો એનું એક ઇક્વેશન બતાવ્યું। જો એનો વર્ગ લઈએ તો DS સ્ક્વેર લઈએ તો શું થશે DS ઇન્ટુ DS તો તમને ખબર હે આઈ ડોટ આઈ હોય તો શું થશે 1 થશે ને આઈ ક્રોસ આઈ હોય અથવા આઈ ક્રોસ જે હોય આઈ ક્રોસ આઈ હોય તો 0 થાય આઈ ક્રોસ આઈ જે ક્રોસ કે જે 0 કે ક્રોસ કે પણ 0 પરંતુ આઈ ડોટ આઈ જે ડોટ જે અને કે ડોટ કે નું મૂલ્ય શું થશે 1 થશે પરંતુ આઈ ક્રોસ જે હોય તો શું થશે કે થશે। તમને ખબર હે ચક્રીય આઈ જે અને કે એને કરસ્પોન્ડિંગ તમને સમીકરણ મળે। ઓકે તો અહીંયા આપણે શું મળશે આઈ ડોટ આઈ 1 થશે અને આઈ ડોટ જે હશે તો એ 0 થઈ જશે
ઓકે, તો અહીંયા ડીએક્સ તમે બંનેના બે વખત ગુણાકાર કરો તો ડીએક્સ ઇન્ટુ ડીએક્સ ડીએક્સ સ્ક્વેર થશે, એટલે આઈ ડોટ આઈ વન થયું, પરંતુ ડીએક્સ ડોટ ડીવાય એમાં આઈ ડોટ જે થાય તો શૂન્ય થઈ જશે, ડીએક્સ ડોટ ડીઝેડ તો એ પણ શૂન્ય થઈ જશે, કેમ કે આઈ ડોટ કે આવશે, અને એ રીતના ડીવાય ડીવાયનું જે જેનું વન થશે બાકીના બધા શૂન્ય થઈ જશે, એ રીતના જે ઝેડમાં પણ ડીઝેડ 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 સ્ક્વેર આવશે, બીજા ઝીરો થઈ જશે, એટલે કે ડીએક્સ સ્ક્વેર બરાબર ડીએક્સ સ્ક્વેર વત્તા ડીવાય સ્ક્વેર વત્તા ડીઝેડ સ્ક્વેર અહીંયા મળે છે તમને. એ જ રીતના આપણે નળાકારી એમ પદ્ધતિ લઈએ તો એના અંદર નળાકારી એમ પદ્ધતિની અંદર આપણે કયા કયા ફેક્ટર હતા, આર થીટા અને ઝેડ, તો આર એ કોન્સ્ટન્ટ એ નળાકારની શું એ ત્રિજ્યા દર્શાવે. ઓકે, તો અહીંયા થીટા એ અર્ધ સમતલ એટલે કે આ સપાટી પરની શું દર્શાવે, સપાટીને શિરોલંબ રીતે છે તે છે, અને ઝેડ એ સમતલ સપાટીને એક્સ વાય સમતલને સમાંતર છે. આ ત્રણે ત્રણને કરસ્પોન્ડિંગ આપણે સમતલ તમને નળાકારી એમ પદ્ધતિ કઈ રીતના લેવામાં એ તમને આકૃતિ 7.2ની અંદર દર્શાવે. ઓકે, હવે 7.2માંથી 7.3 આપણે ફેરવવાનું છે, એટલે આ નળાકારી એમ પદ્ધતિનો કોડ કાર્ટેશિયન એમ પદ્ધતિ સાથે શું રિલેશન હોય એની વાત કરવાની. તો પહેલાં તમે આકૃતિ ધ્યાનથી એકવાર જોઈ લો અને ડ્રો કરી નાખો. ઓકે, તમારી બુકની અંદર પણ આપેલી જ છે, એકવાર બુકની અંદર પણ જોઈ લેજો, અને બુક હોય તો તમારા માટે બહુ ફાયદો થશે. મેં આ બુકની અંદરથી જ લીધેલું આ ચેપ્ટર. તો અહીંયા જે આર એ એક તમને કેવો મળશે, આર વન લઈએ, થીટાની જગ્યાએ થીટા વન લઈએ, ઝેડની જગ્યાએ ઝેડ વન લઈએ, તો અહીંયા જે આર વન થીટા વન ઝેડ વન ત્રણે ત્રણ છેદન બિંદુ પી મળશે. એ રીતના તમને આ પી બિંદુ તમારે લીધું, પી બિંદુ આપણે પેલામાં એક્સ વાય ઝેડ મળતું હતું કાર્ટેશિયનમાં, અહીંયા શું મળશે, આર વન થીટા વન અને ઝેડ વન મળશે. ઓકે, તો એ પી બિંદુ આર થીટા ઝેડને કરસ્પોન્ડિંગ તમને મળે, એના અંદર જે સ્થળાંતર જોવા મળે તો આરની અંદર કેટલું, થીટાની અંદર તમારે સ્થળાંતર આર ડી થીટા જેટલું થાય તો એનો સદિશ કેવો મળશે, પહેલાંમાં આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ મળતો, એ રીતના આર થીટા ઈ રીસ ટુ ઈ કેરેટ થીટા મળશે, એ રીતના આરમાં ડીઆર જેટલું તો ઈ ડીઆર ઈ આર સદિશ મળશે, એકમ સદિશ ઝેડમાં ડીઝેડ કે સદિશ મળશે. ઓકે, તો આ ત્રણે ત્રણનો સૂક્ષ્મ સ્થળાંતરનો સરવાળો લઈએ તો ડીએસ કિલો પહેલાંમાં ડીએક્સ આઈ કેરેટ એ રીતના મળતો હતો, એમાં આરને કરસ્પોન્ડિંગ આર ડી થીટા ઈ થીટા મળશે વત્તા ડીઆર ઈ આર મળશે અને ડીઝેડ ઝેડ મળશે, કારણ કે ઝેડ એ ઝેડમાં ચેન્જિંગ ખાલી દર્શાવે એટલે ઝેડ જ આવશે, પરંતુ અહીંયા આર હશે તો એ ડીઆર એટલે તમારે ત્રિજ્યાના જે નળાકાર લીધો એની ત્રિજ્યામાં જ ફેરફાર હતો, ડીઆર લીધો, પરંતુ એ તમને અહીંયા આર આરને કરસ્પોન્ડ કઈ નહીં, પરંતુ થીટાને કરસ્પોન્ડ આર થીટાને કઈ રીતના આવ્યું તો તમારે એ થીટા તમે ચેન્જિંગ થાય તો એને કરસ્પોન્ડિંગ ચાપ આવશે, તો નળાકાર ઉપર શું આવશે, ચાપ, તો એ ચાપનું મૂલ્ય શું થાય, ખૂણો ગુણ્યા ત્રિજ્યા આર ઇન્ટુ થીટા થશે, કારણ કે થીટા બદલાય એમ કરસ્પોન્ડિંગ ત્રિજ્યાને કરસ્પોન્ડિંગ થીટા બદલાય રહ્યો તો આર પણ આવશે, એટલે એનો ત્રિજ્યા ચાપ બદલાશે, શું થશે, બધાનો થીટા અને કરસ્પોન્ડિંગ આપણે નળાકાર ઉપર શું આવશે, જેટલો ધારો કે થીટા લઈએ તો શંકુ આકાર બહાર જઈએ તો ઉપર શું આવશે, નળાકાર ઉપર ચાપ આવશે, ચાપ એ ચાપ બરાબર શું થાય, ખૂણો ગુણ્યા ત્રિજ્યા, ત્રિજ્યા તો તમને ખબર છે ફિક્સ છે આર, પરંતુ થીટા બદલાશે ડી થીટા એ પ્રમાણે તમારે એનો ચાપ બદલાય, એટલે આર ડી થીટા તમને અહીંયા સ્થાન અંતર બતાવેલું છે. ઓકે, તો અહીંયા પણ એ રીતના ડીએસ ડોટ ડીએસ લઈએ તો ડીએસ સ્ક્વેર શું મળશે, ઈ થીટા વન થશે બાકીના ઝીરો થશે, એ જ રીતના અહીંયા આર ડી થીટાનો સ્ક્વેર હતા આર સ્ક્વેર હતા ડીઝેડ સ્ક્વેર મળશે. તો અહીંયા જો ડીએસ સ્ક્વેર કેવો મળવો જોઈએ, પહેલાંમાં ડીએક્સ સ્ક્વેર વત્તા ડીવાય સ્ક્વેર વત્તા ડીઝેડ સ્ક્વેર મળતો, શું મળતો હતો, ડીએક્સ સ્ક્વેર વત્તા ડીવાય સ્ક્વેર ડીઝેડ સ્ક્વેર, તો અહીંયા પણ શું મળવું જોઈએ, ડી થીટા સ્ક્વેર ડીઆર સ્ક્વેર અને ડીઝેડ સ્ક્વેર મળવું જોઈએ, પરંતુ ડી થીટા સ્ક્વેરની ગુણાકારમાં આર સ્ક્વેર વધારાનો એક અવયવ આર આવી જાય છે, તો આ વધારાનો જે અવયવ આવે એને આપણે શું કહેવાય, સ્કેલ અવયવ, શું કહેવાય, સ્કેલ ફેક્ટર, શું કહેવાય, સ્કેલ ફેક્ટર કહેવામાં આવે છે. તો અહીંયા જે આ વધારાનો જે આર આવ્યો, પરંતુ એના અંદર જે ગુણાકારવાળા પદ આવ્યા ને ડી થીટા ઇન્ટુ ડીઆર, બે સૂક્ષ્મ ખંડનો ગુણાકાર નહીં આવ્યો, જો આવો આવે તો એ આપણે શું કરશે, એનો મતલબ કે થીટા આર અને ઝેડ એકબીજાને કેવા હોવા જોઈએ, સમાંતર હોય તો જ આવું થાય, પરંતુ અહીંયા એકબીજાને લંબ, એટલે કે અહીંયા લંબયામ પદ્ધતિ પણ આને કહી શકાય, આને લંબયામ પદ્ધતિ પણ કહી શકાય, કારણ કે અહીંયા ડી થીટા ઇન્ટુ ડીઆર ડી થીટા ઇન્ટુ ડીઝેડ આવા પદો આવતા નથી. વળી અહીંયા આપણે એક બીજું પણ કહી શકાય કે એના એકમ સદિશો ઈઆર ઈ થીટા અને કે એકબીજાને કહેવાય લંબ, એટલે એ લંબ બેસિસ
सदिशो बेसिस वेक्टरो पण छे अने आ त्रिपरिमाणीय लंब या पद्धति में त्रणेय बेसिसो एकबीजाने केवा लंब लीधेला छे। शू लीधेला छे? एकबीजाने लंब लीधेला छे। तो अहींया कार्टेशियन याम पद्धति अने नळाकार याम पद्धति वच्चेनो संबंधनी वात करवानी छे। तो एना पहेला एक वार तमे फरीथी आने जोई लो। नळाकार याम पद्धतिनी अंदर जो त्रिज्यानी अंदर तमारे डीआर जेटलो फेरफार आवशे, झेडनी अंदर डीजेड जेटलो फेरफार आवशे, बहारना बिंदु में तमे लीधो एमां, परंतु तमारे थीटा में चेन्जिंग थाय तेने करस्पोन्डिंग नळाकार में चाप आवशे। तो चाप ने करस्पोन्डिंग चेन्जिंग थतो होय एटला माटे अहींया शुं आवशे, तमारे चाप बराबर खूणो गुणिया त्रिज्या एटले आर इंटू डी थीटा प्रमाणे अहींया चेन्जिंग जोवा मळशे। तो एने करस्पोन्डिंग आपणे एना अंदर फेरफार जोवा मळे। एना पछी आपणे शेनी वात करवानी हती? तो के कार्टेशियन याम पद्धति नळाकार याम पद्धति वच्चेनो संबंध शू? तो तमने पहले तो खबर है कार्टेशियन याम पद्धति में डी ए स्क्वेर बराबर डी एक्स स्क्वेर वत्ता डी वाय स्क्वेर वत्ता डी जेड स्क्वेर है, परंतु अँ नळाकार याम पद्धति में आर अने एक्स नो रिलेशन वालों याम पद्धति कई रीतना लई शकाय? तो तमारे आकृति में उपरनी आकृति में पहला जोई लो। उपरोक्त आकृति में आपणे जे नळाकार याम पद्धति मांथी गोली शू कार्टेशियन याम पद्धति में आईए त्यारे तमारे एक्स नी अंदर वाय नी अंदर झेड नी अंदर कई रीतना चेन्जिंग जोवा मळे एनी आकृति आपणे दर्शावेली छे। तो पहला तो आकृति दोरी काढो, तो एना उपरथी आपणे इक्वेशन कई रीतना मळशे तमने? तो इक्वेशन आपणे अहींया बतावेला छे। तो एक्स बराबर एक्समां शू थशे तमने ए पण खबर है कि एक्स उपर कयो घटक आवशे? कॉस घटक एटले आर कॉस थीटा आवशे। वाय उपर तमारे साइन घटक आवशे, कॉस ए लंब घटक ने पेलो साइन ए समांतर घटक आवशे। तो वाय ने समांतर घटक आर साइन थीटा अने एक्स में आर कॉस थीटा, जेड में माटे तो जेड पेला में पण जेड ज छे एटले जेड ज आवशे। तो अहींया आपणे विकलन लईए आ एक्स बराबर आर कॉस थीटा है, तो डीएक्स लईए तो आ कॉस थीटा पड्यो रह्यो डी आर नुं विकलन वत्ता तमारे आर पड्यू रहेशे कॉसनु विकलन, तो कॉसनु विकलन माइनस साइन, तो माइनस साइन थीटानु डी थीटा एटले कॉस थीटा डी आर माइनस आर साइन थीटा डी थीटा आवशे डी एक्स लईए। ए रीतना डी वाय लईए तो आर साइन थीटा पड्यू रह्यू डी आर थी वत्ता आर पड्यू रह्यू साइन थीटानु शू थशे? कॉस थीटा इंटू डी थीटा, अहींया प्लस आवे कारण के अहींया साइननु विकलन पॉजिटिव आवे पण कॉसनु विकलन माइनस साइन थतो एटले पेलामां माइनस आवे। ओके, जेडनी जगह जेड ज छे एटले डी जेड बराबर डी जेड ज आवशे। परंतु आज ऊपरनु समीकरण आपणे मळ्या ए समीकरण वर्ग नो सरवाळो करिए डी एक्स स्क्वेर वत्ता डी वाय स्क्वेर वत्ता डी जेड स्क्वेर करिए तो कॉस स्क्वेर आर डी आर स्क्वेर आवशे, आर स्क्वेर साइन स्क्वेर डी थीटा स्क्वेर आवते वत्ता नीचे पण एवी रीतना वर्ग आवशे। तो आ डी एक्स स्क्वेर वत्ता डी जेड स्क्वेर तो एम ना, परंतु डी एक्स स्क्वेर वत्ता डी वाय स्क्वेर नी जगह तमारे शू आवशे? डी आर स्क्वेर वत्ता आर स्क्वेर डी थीटा स्क्वेर आवशे, कारण के साइन स्क्वेर वत्ता कॉस स्क्वेर नी पद केवी थई जशे? वन थी जैसे, एनो उपयोग करशो एटले डी आनु साधु तमे आपी दो रफ माल, तो तमने जो आवु पद मळे के नहीं पहला एक वार जोई लो, आवु ज मळशे सेम टू सेम। एटले के तमे आ जे पद हतुं डी ए स्क्वेर डी आर स्क्वेर वत्ता आर स्क्वेर डी थीटा स्क्वेर वत्ता डी जेड स्क्वेर, तो तमे आगळ पण नळाकारमां आपणे समीकरण मेजर करी गया आर स्क्वेर डी थीटा स्क्वेर डी आर स्क्वेर इंटू डी जेड स्क्वेर समीकरण नंबर चार, एवं ने एवं समीकरण मळ्युं। एटले के तमे डी एक्स स्क्वेर वत्ता डी वाय स्क्वेर डी जेड स्क्वेर नी अंदर आना किंमतो मूक्या तो नळाकार जेवुं ज मळे छे। एनो मतलब के एना जे आ एक्स बराबर आर कॉस थीटा वाय बराबर आर साइन थीटा जेड बराबर जेड ए साचुं रिलेशन छे। एक्स ने कार्टेशियन याम पद्धति ने नळाकार में फेरावा माटेना जे एक्स आ जे कार्टेशियन कोओर्डिनेट लीधा एक्स बराबर आर कॉस थीटा वाय बराबर आर साइन थीटा जेड बराबर जेड ए साचा छे। ओके, आज रीतना आपणे बेसिसनी वात करवानी। ओके, तो बेसिसनी अंदर आई केरेट जे केरेट अने के केरेटनो संबंध ई आर ई थीटा ने ई जेड साथे के रीतना है? तो तमने खबर है कार्टेशियन याम पद्धति माटे डी एस बराबर डी एक्स डॉट आई केरेट वत्ता डी वाय आई डॉट जे केरेट वत्ता डी जेड के केरेट आवशे। परंतु अहीं नळाकार याम पद्धति माटे एक्स बराबर शू हतुं? कॉस थीटा, वाय बराबर आर साइन थीटा इंटू जेड बराबर जेड हतुं। ओके, तो अहीं तमारे शू थशे के एनुं विकलन लईए एक्सनुं, तो पेला लीधुं तो ए रीतना अहीं डी एक्स थशे અને પેલામાં શું થતું હતું? ગુણાકારનો નિયમ વાપર્યો હતો, પરંતુ આપણે અહીંયા એવું કરવું નથી। અહીંયા જો ડીએક્સ ડીએક્સ ભાગ્યા ડી આર, તો આરવાળું અલગ રાખીએ અને થીટાવાળું અલગ રાખીએ, તો બંનેને અલગ કરવા માટે શું કરશું? તો ડીએક્સ ભાગ્યા ડી આર એટલે કે એક્સવાળું જે ટર્મ એ વિધેય આર અને થીટા ઉપર ડિપેન્ડન્ટ છે, તો
તમે ખબર એક્સ બરાબર આર થીટા હોય ફંક્શન કોઈ, તો ફંક્શનનું શું થશે? ધારો કે એક્સ ફંક્શન હોય તો ડી એક્સ ભાગ્યા ડી આર ઇન્ટુ ડી ડી આર થશે, વત્તા ડી 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 એક્સ અપન ડી થીટા વત્તા ડી થીટા થશે. એટલે આ રીતના તમને ઇક્વેશન મળશે. આવું વિકલન તમે મેથેમેટિક્સમાં ભણી ગયા હશો. ઓકે, તો એને એકવાર આપણે લખીને પણ હું તમને બતાવી દઉં. જો તો અહીંયા આપણે આ રીતના મળે કે સપોઝ અહીંયા એક ફંક્શન લીધો આપણે એફ ઓફ ફંક્શન એફ, એફ બરાબર શું થશે? ફંક્શન એફ આર થીટા હોય તો આનું વિકલન લઈએ તો શું થતું હતું? ડી એફ ભાગ્યા તમારે કોઈની સાપેક્ષે, ધારો કે કોઈ વિકલન લીધું ટીની સાપેક્ષે, તો શું થશે? ડી એફ અપન ડી આર ઇન્ટુ ડી આર અપન ડી આર એન્ડ અપન ડી ટી થશે. એટલે આ આંશિક વિકલન આવશે ને આ પૂર્ણ વિકલન, એ રીતના વત્તા ડી એફ ઓફ અપન ડી થીટા વત્તા શું આવશે વિકલનમાં? ડી થીટા અપન ડી આર આવશે. ઓકે, તો આ રીતના એનું સાદુરૂપ તમને જોવા મળશે. તો એના સાદુરૂપની અંદર તમને આ રીતના એનો ફેરફાર જોવા મળે છે. તો અહીંયા આપણે ડી એક્સ બરાબર શું થશે? તો હવે ડી એક્સ અપન ડી આર હતું, તો આ એક્સવાળું એક્સ બરાબર આર કોસ થીટા, તો એની આરની સાપેક્ષે વિકલન શું થશે? તો આર આરની સાપેક્ષે લઈએ તો કોસ કેવું, કોસ થીટા આ ચડે તો કોસ થીટા ડી આર આવશે. એ જ રીતના ડી થીટાની સાપેક્ષમાં લઈએ તો આર કેવું હોય કોન્સ્ટન્ટ, આર આવશે સાઇન કોસનું શું થશે? માઇનસ સાઇન થીટા. તે પ્રમાણે આગળ જે આપણે ઇક્વેશન ગુણાકારની રીતના મળતું તે રીતના અહીંયા પણ મળી જાય. એ રીતના તમને વાયનું પણ મળશે સેમ ટુ સેમ આગળ આપણે કર્યું એ પ્રમાણે. ઓકે, અહીંયા જુઓ ડીએસ બરાબર શું થશે? ડીએક્સની કિંમત મૂકો તો ડીએક્સની કિંમત કોસ થીટા ડી આર માઇનસ આર સાઇન થીટા ડી થીટા આઈ, આ ગુણાકારનો નિયમ વાપરો તો પણ આ જ મળવાનું તમને. ઓકે, સાઇન થીટાવાળું ડીવાયની કિંમત મૂકી અને ડીઝેડની કિંમત મૂકી, ડીઝેડ બરાબર તો ડીઝેડ જ થશે. તો અહીંયા ડીએસ બરાબર શું થશે? કોસ થીટા આઈ કેરેટ વત્તા સાઇન થીટા જે કેરેટ ડી આર, આર આરવાળા પાછળ આવ્યા, થીટા થીટાવાળા પાછળ આવ્યા અને ઝેડવાળા પાછળ આવ્યા. તો ડી આરવાળા આવ્યા તો કોસ થીટા આઈ કેરેટ વત્તા સાઇન થીટા જે કેરેટ આવે, પેલામાં આર સાઇન થીટા આઈ કેરેટ વત્તા માઇનસ આર કોસ થીટા જે કેરેટ આવે. તો અહીંયા નળાકાર યામ પદ્ધતિમાં તમારે શું હતું? આર ડી થીટા ઈ કેરેટ થીટા ઈ સદિશ થીટા હતો. એ રીતના ડી આર ઈ આર સદિશ છે અને ઝેડ વત્તા ઝેડ ડી ઝેડ કે કેરેટ છે. ઓકે, તો આ જ બે સમીકરણ છે 8 અને 9, જોઈ લો સમીકરણ 8 અને 9. આ બંનેની અંદર તમારે બંને જે ડીઆર ડીઆરવાળા સરખાઈ દઈએ, ડી થીટાવાળા સરખાય અને ડીઝેડ ડીઝેડવાળા સરખાઈએ તો સમીકરણ કેવા મળશે તમને? તો ઈઆર બરાબર શું મળશે? કોસ થીટા આઈ વત્તા સાઇન થીટા જે મળશે. એટલે આર ઈ થીટા બરાબર માઇનસ આર સાઇન થીટા આઈ માઇનસ કોસ થીટા જે મળશે. એ રીતના ઈ કેરેટ ઝેડ માટે કે કેરેટ મળશે. એટલે છેલ્લો ઘટક તો કે કેરેટ જ મળે, પેલા આઈ જે અને કે તો પેલામાં, પરંતુ ઈ આર ઈ આર અને ઈ થીટા કેટલા મળે? આઈ અને જેના કોમ્બિનેશનમાં તમને સમીકરણ 10 પ્રમાણે તમને એનું આઈ કે આઈ જે કેનું ઈ આર ઈ થીટા અને કેની અંદર એનું રિલેશન દર્શાવેલું છે. ઓકે, આ પ્રમાણે એનું સંબંધિત સમીકરણ મળે. તો આ સમીકરણ 10 પ્રમાણે આપણે એના કાર્ટેશિયન યામ પદ્ધતિના એકમ સદિશોને નળાકાર યામના એકમ સદિશો સાથે સરખાવી શકાય, એના અંદર એના ફેરવાય તો ફેરવી શકાય. ઓકે, પહેલાં આપણે એક્સ વાય ઝેડને કરસ્પોન્ડિંગ આર થીટા ફાઈમાં કઈ રીતના ફેરવવાનું એની વાત કરી, પછી એના એકમ સદિશનો ફેરફારનો સંબંધિત સમીકરણ તારવ્યું. ઓકે, જો અહીંયા નળાકાર યામ પદ્ધતિમાં ગતિમાન કણનો વેગ અને પ્રવેગના સૂત્રો પણ અહીંયા આપણે સાબિત કરવાના છે, તો એના માટે તો આપણે ઉપરના સમીકરણના ઉપયોગ જ કરવાનો. તો પહેલાં તો ઈઆરનો એકમ સદિશ લઈએ, સમીકરણ 10નો ઉપયોગ કરવાનો. તો સમીકરણ 10ની અંદર ઈઆરવાળું ઘટક એ, તો ઈઆરની અંદર જુઓ તો પહેલું જ પદે ઈઆર બરાબર કોસ થીટા આઈ વત્તા સાઇન થીટા જે. તો આનો હવે આપણે એકમ સદિશનો વર્ગ કરવા જઈએ તો સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા મળશે, જેનું મૂલ્ય કેટલું હોય? 1 હે. કેટલું હોય? 1 હે. એટલે એનો એકમ સદિશ કેવો મળશે? 1 મળશે, કારણ કે ઈ સ્ક્વેર આ, તો એનું મૂલ્ય 1 મળે એટલે એનો એકમ સદિશ કેવો મળશે? 1. એ રીતના બીજું થીટાનું હોય તો થીટા ઈ આર ઈ થીટા હતું તો એનો તમે એકમ સદિશ એનો વર્ગ કરશો બંને બાજુ, તો સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર તો 1 થશે, પરંતુ આર સ્ક્વેર એમને એમ વધશે એટલે આર સ્ક્વેર તમારે એનો એકમ સદિશ બેસિસ વેક્ટર મળે. એટલે જે રીતના બેસિસ વેક્ટર ઈ આરનો 1 મળ્યો, ઈ થીટાનો શું મળશે? આર સ્ક્વેર મળશે.
એ જ રીતના તમે ઝેડ માટે તો તમને ખબર એ વન જ મળવાનો હોય, ઓકે, કારણ કે કંઈ હેજ નહીં એટલે વન જ મળશે. એટલે એકમ સદિશનું મૂલ્ય મેળવવા માટે અહીંયા દરેક સદિશોને કંપ વિસ્તારના મૂલ્યથી ભાગાકાર કરીશું તો તેને અનુરૂપ ઈ સદિશ મળશે તમને. તો ઈ આર બરાબર ઈ આર થશે, ઈ થીટા બરાબર માઇનસ આઈ આર સાઇન થીટા પ્લસ જે આર કોસ થીટા મળશે, ઓકે, કારણ કે અહીંયા કંપ વિસ્તાર ઈ આર બરાબર કેટલો હોય, આર એ. એ રીતના ઈ થીટાનું સમીકરણ એના માટે તમને ઈ આર વન અપન આરને કરસ્પોન્ડિંગ તમને મળશે, ઓકે. એ રીતના ઈઝેડ માટે પણ એ સેમ ટુ સેમ આવશે, ઈઝેડ બરાબર ઈઝેડ આવશે, ઓકે, પરંતુ ખાલી થીટામાં જ ચેન્જિંગ થશે કારણ કે એમાં કંપ વિસ્તાર તમને વન અપ આર સ્ક્વેરના કરસ્પોન્ડિંગ તમને એકમ સદિશ મળે તો એનો બેસિસ વેક્ટર એનો આર સ્ક્વેર મળે તો તમને એનો એકમ સદિશ વન અપન આરને કરસ્પોન્ડિંગ મળવું જોઈએ. તો જેના આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિને આરને કરસ્પોન્ડિંગ કઈ રીતના યામ પદ્ધતિ મળે એ આપણે દર્શાવી આકૃતિ 7.4ની અંદર જોઈ લો એકવારની આકૃતિ. તો આ સમીકરણમાં થીટાને કરસ્પોન્ડિંગ જો ઈ થીટા તમને આગળ જે હતું એ પ્રમાણે મળી જાય, આ સમીકરણ નંબર 11 જુઓ એ પ્રમાણે, આ સમીકરણ નંબર 10માં બીજું સમીકરણ એ પ્રમાણે તમને મળી જાય, ઈ થીટા મળી જાય. તો આપણે જે સપોઝ કર્યું એ સાચું છે, એ ખોટું નથી. તો એના અંદર આપણે વેગ અને પ્રવેગ કઈ રીતના મેજર કરીશું, તો પહેલાં તમને એનું સ્થળાંતર ખબર હોવું જોઈએ. સ્થળાંતરનો પછી સમયની સાપેક્ષે વિકલન કરો તો તમને વેગ મળશે, ફરીથી એકવાર વિકલન કરશો તો તમને પ્રવેગ મળશે, ઓકે. તો પહેલાં તો સ્થળાંતર લઈએ, તો સ્થળાંતર અહીંયા કેટલું મળે, એસ બરાબર આર ઈ આર મળશે અને ઝેડ ઈ ઝેડ મળશે. શું મળશે? ઝેડ ઈ ઝેડ, કારણ કે ઈ થીટાને કરસ્પોન્ડિંગ તો આપણે એનું સ્થળાંતર થશે નહીં, કારણ કે એ ગોળીય સ્થળાંતર થાય, એમાં રેખીય સ્થળાંતરની આપણે વાત કરીએ. તો અહીંયા એનું વિકલન કરીએ ટીની સાપેક્ષે શું થશે, ડી આર અપન ડી થીટા ઇન્ટુ ઈ આર થશે વત્તા આર. જો પહેલાં તો ઈ આર પડ્યો રહ્યો તો આરનું વિકલન થયું, અને આર પડ્યો રહેશે તો ઈ આરનું શું થશે, ડી અપન ડી થીટા ઈ આર થશે. એટલે ઝેડની વાત કરીએ તો ડી ઝેડ અપન ડી ટી બરાબર ઈ ઝેડ પડ્યું રહ્યું, અને છેલ્લું પદ તો તમારે લેવાની જરૂર જ નથી કારણ કે ઈઝેડનું ઈઝેડ તો એક જ ડાયમેન્શન છે, એમાં તો કંઈ હવે બીજા આવતા નથી, એટલા માટે એનું વિકલન તો શું થશે સમયની સાપેક્ષે, એ તો ઝેડ તો ઝેડ જ એક જ ડાયરેક્શન હોય બંનેમાં, કાર્ટિઝિયન માટે કહો કે તમારે નળાકાર માટે કહો, તો એનું વિકલન શું થશે, શૂન્ય થશે. તો એનું વિકલન આપણે છેલ્લું પદ શૂન્ય લીધેલું છે, ઓકે. એનું ફરીથી એકવાર અહીંયા વિકલન કરીએ, સમીકરણ 13નું આ વેગ દર્શાવે સમીકરણ 13, હવે એનું પ્રવેગ મેજર કરવાનું, તો ફરીથી સમયની સાપેક્ષે વિકલન કરીએ તો શું થશે, ઈ આર પડી રહ્યું ડી આર અપન ડી થીટાનું ડી સ્ક્વેર આર અપન ડી ટી સ્ક્વેર થશે, એ રીતના ડી આર અપન ડી ટી પડી રહ્યું તો ડી અપન ડી ટી ઈ આર થશે, ઓકે. એ રીતના પાછું બીજું પદે આર ડી થીટા અપન ડી આર, તો એમાં પણ હવે તમારે ડી અપન ડી થીટા ઈ આર પડ્યું રહેશે તો પેલાનું ડી આર અપન ડી ટી વધશે વત્તા તમારે આર પડ્યું રહેશે, તો આર પડ્યું રહે તો તમારે પેલાનું વિકલન શું થશે, ડી સ્ક્વેર અપન ડી ટી સ્ક્વેર ઈ આર થશે. એ રીતના છેલ્લા પદનું પણ શું થશે, ડી સ્ક્વેર ઝેડ અપન ડી ટી સ્ક્વેર ઈ ઝેડ થશે, અને પેલું ડી ઈ ઝેડનું તો તમને ખબર હશે શૂન્ય જ થવાનું, એટલે છેલ્લું પદ આમાં પણ ન લઈ શકાય. હવે આનું સાદું રૂપ તમે આપો, આ મેં જે લખ્યું પેનથી અંદર આખું મેં વિકલન દર્શાવેલું, તો એનું સ્થાન એ શું દર્શાવે, એનો પ્રવેગ દર્શાવે. શું દર્શાવે? એનો પ્રવેગ દર્શાવે, ઓકે. તો આપણે અહીંયા ડીએસ અપન ડી થીટા તમને કઈ રીતના મળે, તો જો ઈ આર એ રીતના, અને ડી આર અપન ડી થીટાની જગ્યાએ આર ડોટ લખ્યું, એ રીતના આર એમના એમ અને ડી થીટા ઇન્ટુ ઈ થીટા મળેલું, એટલે ડી અપન ડી થીટાને કરસ્પોન્ડિંગ લખ્યું, અને એમાં ઝેડ ડોટ અને ઈ ઝેડ લખ્યું. તો આ ડોટ એ શું દર્શાવે, એનું વિકલન દર્શાવે. એ રીતના દ્વિતીય વિકલનનું લખવું હોય તો ડોટમાં કઈ રીતના લખવું, તો એ પણ મેં પેન્સિલથી લખી દીધું, તો આ રીતના એને ડોટ પ્રોડક્ટમાં લખી શકાય. તો જુઓ એના અંદર તમારે આના અંદર ડી અપન ડી થીટા ઈ થીટાનું મૂલ્ય પણ શોધી શકાય, પ્રવેગ ડી સ્ક્વેર એસ અપન ડી ટી સ્ક્વેર પ્રમાણે. એ મેં બાજુમાં તમારે પેનથી લખ્યું, અહીંયા પ્રવેગ શોધ્યું નથી પણ આપણે પેનથી કરીને ફાઇન્ડ કરી નાખ્યું, ઓકે. અહીંયા કંઈ પ્રોબ્લેમ હોય તો મને તમે જાણ કરજો. તો આના અંદર જો પ્રશ્ન કઈ રીતના પૂછાય, તો કાર્ટેશિયન અને નળાકારીયામ પદ્ધતિ સમજાવવાનું પૂછે, વક્રરેખીયની યામ પદ્ધતિ સમજાવીને ડિટેલમાં કાર્ટેશિયન નળાકાર સમજાવવાનું પૂછે, એના બેસિસોની વાત કરે તો પણ, પછી તમારે ડીએસ સ્ક્વેર બરાબર ડીએક્સ સ્ક્વેર ડીવાય સ્ક્વેર ડીઝેડ સ્ક્વેર, આ બધા લગભગ 2 માર્ક્સના 4 માર્ક્સના જ પ્રશ્ન છે. અહીંયા મોટા પ્રશ્ન આમાં આના અંદરથી પૂછાતા નહીં. પૂછાય તો પછી કાર્ટેશિયન યામ પદ્ધતિના બેસિસ અને તમારે એના જે એક્સ વાય ઝેડને કરસ્પોન્ડિંગ એના ચેન્જિંગ એ આખું ભેગું પૂછાય. ભેગું પૂછાય તો મોટો પ્રશ્ન હોઈ શકે, બાકી અહીંયા નાના પ્રશ્ન જ પૂછાશે. તો આજના લેક્ચરમાં આપણે આ અહીંયા આ ચેપ્ટર પૂરું કરીએ છીએ નળાકાર યામ પદ્ધતિવાળું.
तो एना अंदर कई तमने प्रॉब्लम हो तो मने तमे जाण करजो। जो आजना लेक्चर में आपने आनो अभ्यास कर्यो एनी अंदर तमारी यामक्ष पद्धति रूपांतरणनी अंदर तमने कई प्रॉब्लम हो तो तमे मने जाण करी शको। ओके तो आजे पण आपने तीजू 302 अंदर यूनिट 3 पूरु थाय छे अहींया, एटले लगभग आपने 302 अंदर हवे बीजा नंबरनो यूनिट ट्रांजिस्टर बाकी रह्यो અને પેલા 301 અંદર યુનિટ 1 બાકી રહ્યું છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરથી જોઈશું। આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખો।